સાથે કુકર્મ, માલિક ભૂલ્યો ભાર, ભાવિ નેતાની ભવાઈ. આ ઘટના બાપુનગર વિસ્તારની છે. આ વિસ્તારમાં રહેતા અને ભાજપ યુવા મોરચાના કાર્યકર અંકુર શર્મા પર આક્ષેપ થયા છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ અંકુરના ઘરે એક કામવાળી આવતી હતી. આ ઘરઘાટી મહિલા સાથે અંકુરે 2 મહિના પહેલા રેપ કર્યો. ફરિયાદી મહિલા એવું જણાવી રહી છે કે તેની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો છે. તેવી રીતે ઘટનાની જાણ થઈ. જે મહિલાએ રેપની ફરિયાદ કરી છે તે મહિલાનો પતિ બંને આંખે અંધ છે, કોઈ ખાસ કામ ધંધો કરતો નથી. પૂરા ઘરની જવાબદારી પીડિતા પર છે. પીડિતા અલગ અલગ ઘરના કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આરોપી અંકુરના ઘરે તેના માતા પિતા કે અન્ય કોઈ હાજર ન હતા. આ સમયે આ નરાધમે તેની પીડિતાને ટાર્ગેટ કરવામાં આવી હતી. 2 મહિના બાદ પીડિતાએ તેના પતિને જાણ કરતા પૂરો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ભાવિ નેતાની ધરપકડ. અંકુર શર્મા સામે પોલીસ ફરિયાદ થતાં તેની ધરપકડ કરવામાં આવી છે. અંકુર શર્મા ભાજપ યુવા મોરચાનો કાર્યકર છે અને બાપુનગર વિસ્તારના લોકો તેને સારી રીતે જાણે છે. સ્થાનિક લોકો શું કહે છે? ટીવી સ્ક્રીન પર જોવા મળતા તમામ લોકો અલગ વાત કરી રહ્યા છે. ખાસ કરીને આ મહિલા અંકુર શર્માની તરફેણમાં વાત કરી રહી છે અને તેઓ આ આરોપીનો બચાવ કરે છે. ગઈકાલે આરોપીની ધરપકડ થતાં ટીવી સ્ક્રીન ઉપર દેખાતા આ દ્રશ્યો સામે આવ્યા. એસીપીની ચેમ્બરમાં મહિલાઓનું ટોળું ધસી આવ્યું છે. આરોપી નિર્દોષ છે તેવી પીપુડી વગાડી હતી. સ્થાનિક લોકો શું કહે છે તે સાંભળીએ. અમારો આક્ષેપ એ જ છે કે આ જે કંઈ ફરિયાદ થઈ છે એ પૈસા માટે, પૈસા કમાવા માટેનું એક ષડયંત્ર છે. બાકી આ છોકરા ઉપર એવો કોઈ આરોપ એવો કોઈ છે જ નહીં. આ છોકરો એકદમ નિર્દોષ છે. છેલ્લા 20 વર્ષથી હું આ છોકરાને જાણું છું. આ જે ફરિયાદ કરનાર બેન છે અને જે ભાઈ એનો આંધળો પતિ છે, એને પૈસા પડાવવા માટે જુવાન છોકરાની ઉપર રેપ કેસ લગાવીને 20 લાખ જેવી મોટી રકમની માંગણી કરી છે, જે તદ્દન આ વસ્તુ વ્યાજબી નથી. આ છોકરો એને લાયક નથી, પણ એને ઘરે ઘરકામ કરવા જવાના બાને આ એક ષડયંત્ર રચાયું છે અને છોકરાને ફસાવવામાં આવ્યો છે. જો આ રીતે થશે તો દરેક લોકો કામવાળા બેનને રાખતા પહેલા 1000 વખત વિચાર કરવો પડે. પૂરા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આવનારા 24 કલાકમાં આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ પણ રજૂ કરવામાં આવશે. તપાસ કરતી પોલીસ શું કહે છે તે સાંભળીએ. યાદી બેને આરોપી અંકુર શર્મા વિરુદ્ધમાં ફરિયાદ આપી છે. 20/10 રોજ એની સાથે ખરાબ કૃત્ય કરવું એ બાબતની એણે રજૂઆત કરી છે અને એની ફરિયાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બીજું વધુ તપાસ ચાલુ છે. પૂરી ઘટનામાં સ્થાનિક લોકો આરોપીનો બચાવ કરવા માટે મેદાને આવ્યા છે, પરંતુ આ વાતમાં સત્ય કેટલું છે તે પોલીસ નક્કી કરશે. સ્થાનિક લોકોએ વરની ફૈબા થવાની કોઈ જરૂર નથી. કાયદાના જાણકાર અને રક્ષક પોલીસ છે, સ્થાનિક લોકો નહીં. સ્થાનિક લોકો એવું કહે છે કે શા માટે પીડિતાએ 2 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાવી, પરંતુ પીડિતાને ક્યારે ફરિયાદ નોંધાવી તે ખુદ નક્કી કરી શકે, સ્થાનિક લોકો નહીં. ઘણી વખત ઘટનામાં માણસની મજબૂરી પણ હોય છે. સ્થાનિક લોકો એવું કહે છે પૈસા માટે ખોટા આક્ષેપ થયા છે. જો આ વાત ખોટી હશે તો મેડિકલ રિપોર્ટ અને પોલીસ તપાસમાં સત્ય સામે આવશે. બાકી સ્થાનિકોએ પીડિતાનું ચારિત્ર કેવું છે અને તેની જિંદગી કેવી છે તે નક્કી કરવાનું રહેવા દે. કાયદાની નજરમાં એક મહિલા પર રેપ થયો છે અને પોલીસે પૂરી તપાસ કરવી જોઈએ. આ વાત સત્ય છે. પછી આરોપી ગમે તે હોય અને ગમે તેવા કામ કરતો હોય, પરંતુ તેનો કોઈ મતલબ નથી. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ.